સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ ભાજપમાં જોડાશે. વિપુલ પટેલ 2006થી સાબર ડેરીમાં ડાયરેક્ટર છે. આવતીકાલે વિપુલ પટેલ કેસરિયા ધારણ કરવાના છે. વિપુલ પટેલની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ ભાજપમાં જોડાવાના છે. તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસમાં એક બાદ એક મોટા ભંગાણો થઈ રહ્યા છે અને ફરી એક વખત સાબરકાંઠા કોંગ્રેસમાં એક મોટું ભંગાણ થવા જઈ રહ્યું છે. તો જે કોંગ્રેસ જિલ્લાના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ છે, તેઓ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. વિપુલ પટેલ 2006થી સાબર ડેરીમાં ડાયરેક્ટર છે. આવતીકાલે વિપુલ પટેલ કેસરિયા ધારણ કરવાના છે. સંવાદદાતા હિતેશ રાવલ વધુ વિગતની સાથે જોડાયા છે. હિતેશ, કોંગ્રેસમાં મોટું ભંગાણ થવા જઈ રહ્યું છે, શું વધુ વિગત? યસ, એક તરફ હવે ચૂંટણીનો બૂંગો ક્યારે બી ફૂંકા એવા સમયમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ થવા જઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના સહકારી આગેવાન કેસરિયો ધારણ કરશે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ અને સુધીર પટેલ જોડાશે ભાજપમાં. સાબર ડેરી ડિરેક્ટર તેમજ માર્કેટના ડિરેક્ટર સહિત 500થી વધુ કાર્યકર્તાઓ સાથે કરશે કેસરિયો. જે 2006થી સાબર ડેરીના ડિરેક્ટર તરીકે રહ્યા હતા કાર્યરત, અને જે વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થક સાથે આવતીકાલે કેસરિયો ધારણ કરવાની કરી છે જાહેરાત. સરકારી ક્ષેત્રમાં મોટું નામ વિપુલ પટેલનું છે અને લોકસભા ચૂંટણી પહેલા જ સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે. જી, જાણકારી બદલ આભાર.